ચલો ધોરણ 5 હિન્દીની સ્વાધ્યાય પોથી બધા કાઢો. હિન્દીની સ્વાધ્યાય પોથીમાં આપણે કેટલામો પાઠ પૂછતા હતા? પાઠ 4. તો બધા પોતપોતાની સ્વાધ્યાય પોથીમાં પાઠ 4 કાઢશે. પેજ નંબર 26 ઉપર, પેજ નંબર 26 ઉપર પાઠ 4, સોચ અપની અપની. આપણે સોચ અપની અપનીમાં ચિત્ર જોયું, પાઠ ભણ્યા અને તેના સ્વાધ્યાય એટલે કે પ્રશ્નો અને ખાલી જગ્યા સુધી આપણે અહીંયા સુધી પૂર્યું હતું. હવે આપણે આગળ પૂરવાનું છે. પેજ નંબર 27 ઉપર બધા આવી જાવ. ચાલો પેજ નંબર 27 ઉપર આવી ગયા. ચાલો વાંચો. જોઈ શું છે? ટોપી વાળા ઓરબંદર કહાની કે આધાર પર સહી વિધાન કે સામને ખરું, કા ગલત ઓર વિધાન કે સામને રોંગ, કા ચિહ્ન કરે. જો સાચું વિધાન હોય તેની સામે આવી નિશાની, સાચાની કરવાની, ખોટું એની સામે ખોટાની. તો ચાલો આપણે પેલું જોશું. વેપારી કપડે લે જા રહા હે, વેપારી કપડે લે જા રહા હે. તો તમે જુઓ, જો ચિત્રમાં તમે જોયું તો વેપારી ક્યાં દેખાય છે તમને કપડા લે જાય, તો શું આવશે? ખોટું. તો લખો બધા ખોટું. ચાલો બીજું જુઓ. વેપારી ટોકરી પેડ કે નીચે રખતા હે, વેપારી ટોકરી પેડ કે નીચે રખતા હે. સાચું. ચાલો પેડ કે ઉપર બંદર હે, પેડ કે ઉપર બંદર હે. તમે પાઠ ભણી ગયા. ચાલો બંદરોને કપડે લે લીએ, બંદરોને કપડે લે લીએ. ખોટું. વેપારીને અપની ટોપી ઉતાર કર નીચે ફેંક દી. સાચું. તમે એક સ્ટોરી તમે પાઠમાં ભણી ગયા કે વિડીયો તમે જોયો કે શું આવે છે. વેપારી હોય છે તેને ટોપી વેચતો હોય છે, તે વેપારી જતો હોય તેને થોડીક આરામ કરવો હોય છે, નિંદર હોય છે, નિંદર કરવી હોય છે તો તે જે ઝાડની નીચે આરામ કરે છે તેનું જે ટોપલીમાં ટોપીની બધું હતું સાઈડમાં મૂકી દે છે. પછી શું આવે છે, તમે વાર્તા સાંભળી હશે કે ઉપર વાંદરાઓ રહેતા હોય છે ઝાડવા ઉપર, તે બધા એની ટોપી સુઈ ગયો એટલે વેપારી એટલે બધા ટોપીમાંથી એક એક ટોપી બધા એ પોતપોતાના માથા ઉપર પહેરી લીધી. પછી જ્યારે વેપારી જાગે છે ત્યારે જુએ છે ટોપલીમાં ટોપી હોતી નથી. પછી શું હોય છે કે એને ટોપી વાંદરા ટોપીઓ દેવા માટે જરાય સહમત થતા નથી, એટલા માટે પછી બુદ્ધિશાળી હોય છે વેપારી. વેપારીએ પોતાની ટોપી ફેંકી દીધી જમીન ઉપર એટલે એની એની સાથે જોઈને વાંદરા પણ એવું કરવા માંડ્યા, એટલે વાંદરાઓ પણ પોતપોતાની ટોપીઓ નીચે ફેંકવા લાગ્યા. પછી બધી ટોપીઓ ફેંકી દીધી એટલે વેપારીએ લઈ લીધી. ચાલો આ સ્ટોરી હતી, એના ઉપરથી આપણે બધા ખરા ગુના અને ગૌણા નિશાન કરી. ચાલો હવે પેજ નંબર 28 ઉપર બધા આવી જાઓ. ચાલો હજી બે ખરા ખોટા છે આપણે લખીએ. છઠ્ઠું શું છે? બંદરોની વેપારી કી નકલ કરી અપની ટોપી ફેંકી દી. મેં તમને કીધું કે વેપારીએ પોતાની ટોપી ફેંકી દીધી એને જોઈને વાંદરાઓ પણ શું કર્યું, તો કર્યું તું ટોપી ફેંકી હતી. સાચું. પછી શું છે? વેપારીને ટોપિયા એકઠી કરી, પછી બધી ટોપિયા એકઠી કરીને શું કર્યું, બધી ભેગી કરી લીધી ને લઈ લીધી. ચાલો ચોથો પ્રશ્ન જુઓ. જીસ ક્રિયા સે પ્રકૃતિ કો ફાયદા હોતા હે, ઉસકે સામને રાઈટ, વો જીસ પ્રક્રિયા સે નુકસાન હોતા ઉસકે સામને રોંગ, કા ચિહ્ન કરો. પ્રકૃતિ એટલે કે આપણું આ જે વાતાવરણ ને બધું છે કુદરતી બધું પ્રકૃતિ કહેવાય, તેમાંથી આપણે ફાયદા થાય એની સામે રાઈટ કરવાનું અને નુકસાન થતું એની સામે રોંગ નું નિશાન કરવાનું. ચાલો પેલું જુઓ. જે શું છે? લોગ પેડ કાઢતે રહેતે હે, લોગ પેડ કાઢતે રહેતે હે સારું કહેવાય કે નુકસાન થાય? સારું ન કહેવાય એટલે શું કહેવાનું, રોંગ કરવાનું, નુકસાન થાય. પેડ કપાઈ જાય તો આપણે ઓક્સિજન મળે નહીં, વરસાદ પણ ના આવે. ચાલો બીજું જુઓ. આશા પાણી સે ખિલવાડ કરતી રહેતી હે, આશા પાણી સે ખિલવાડ કરતી રહેતી હે. ખોટું. એ પણ સાચું કહેવાય નહીં, પાણીનો બગાડ કરાય નહીં. ચાલો અનુજ કમરે સે બહાર જતા હે તો લાઇટ બંધ કરના ભૂલ જતા હે, લાઇટ ચાલુ રાખીને આપણે જતા રહીએ તો સારું કહેવાય ન કહેવાય? તો એમાં પણ નુકસાન છે, બિલ વધારે આવે આપણે. ચાલો નવીન હર સાલ પેડ પોતે લગાતા હે, નવીન હર સાલ પેડ પોતે એટલે કે નાના નાના બગીચો હોય કે અહીંયા પેડ ને પોતા ઉગાડતો હોય તો સારું કહેવાય? પ્રકૃતિ માટે સારું જ કહેવાય. તમારે પણ એક એક ઝાડવું વાવવું જોઈએ. ચાલો કિસાન ખેતો મેં કુદરતી ખાદ ડાલતે હે, કુદરતી ખાદ ખેતરમાં નાખવાથી કપાસ કેવો થાય? સારો.
चलो सतीश रास्ते में खड़ा रहता है तो भी मोटरसाइकिल चालू रखता है। हवे तमे बाइक लईने ક્યાં જાઓ છો મોટરસાઇકલ લઈને, અને તમે ફાટક આવી આડી ટ્રેન આવવા માટે, તો તમે ત્યાં બાઇક ઊભું રાખ્યું તો તમે ત્યારે બાઇક તમારે બંધ કરી દેવું જોઈએ, ચાલુ રાખીએ તો પેટ્રોલ આપણું બગડે તો સારી આદત કહેવાય ખોટું, તેમાં પણ નુકસાન છે તો ખોટું। ચાલો બધા ખરા ખોટા લખી લો। સરસ, ચાલો પ્રવૃત્તિ જુઓ જોઈ શું છે। ચિત્રકો દેખકર ઉસકા વર્ણ લખીએ, તમને આ ચિત્ર આપ્યું છે, એ ચિત્રમાંથી જોઈને તમારે અહીંયા લીટી આપી છે નીચે, એમાં તમારે એના વાક્યો લખવાના છે, એનું વર્ણન કરવાનું છે। તો ચાલો આપણે પેલું વર્ણન શું કરશું, આ શેનું દ્રશ્ય છે, આપણે આ ઝાડવા છે, ઘર છે, ખેતર છે, કૂવો છે, બધું છે, તો આ કેનું કુદરતી દ્રશ્ય કહેવાય, કેવું કહેવાય કુદરતી। તો પેલા લખો બધા પેલું यह कुदरती दृश्य है, लख्यू बधाए। सरस, चलो बीजू जो, आ कोण छे खेतर में, शू कोण होय, किसान होय, किसान शू करे छे, उग्यू एने शू कहवाय, फसल कहवाय, उग्यो छे के होय एने फसल कहवाय, फसल काट रहा है। तो लखो बधा बीजू, किसान फसल काट रहा है। चलो त्यार पछी त्यार तमने शू चित्र में देखाय है, एनी पासे शू छे, तेनी जी आ जी खेतर छे तेमा बधी शू उगाड्यू छे, तो तमने देखाय छे साफ साफ, रींगणा देखाय छे, दूधी छे, तो आ बधुं शू कहेवाय, शाकभाजी में आवे, शाक सब्जी कहेवाय। तो लखो बधा, उसके पीस क्यारी में सब्जी है, क्या है, शाकभाजी ने शू कहवाय, सब्जी। चलो त्यार पछी जुओ, तमने चित्र में शू देखाय, कूवो छे, बीजू आ नानकड़ी कुटिया, झूपड़ी ने आपणे शू कहीए हिंदी में, कुटिया कहीए। तो लखो शू कहेवानुं, कूवा और શું છે, કુટિયા, કુવા ઓર છોટી, નાની છે એટલે આપણે એમ લખવાનું, છોટી કુટિયા ભી હે, નાની છે એટલે છોટી। ચાલો પછી પક્ષી છે, કેની પાસે છે, કુવા પાસે, તો લખો, કુવા કે પાસ પક્ષી હે। ચાલો ત્યાર પછી ચિત્ર જુઓ બધા સરખી રીતે, શું દેખાય છે, ઝાડવા દેખાય છે, તો કુછ પેડ ઓર, બીજું શું છે, મેદાન, પેડ ઓર મેદાન દીખતે હે। ચાલો ત્યાર પછી જુઓ, આ તમને બીજું ઝાડવું સેમ સેમ દેખાય છે, આ બધા સરખા છે, આ એક નારિયેલ નું છે, તો નારિયેલ નું કેટલા ઝાડવા છે, એક જ છે, તો લખો બધા, નારિયેલ કા એક પેડ ભી હે, નારિયેલ કા એક પેડ ભી હે। ચાલો ત્યાર પછી જુઓ, પછી તમને સરોવર દેખાય છે, ઉપર છે, તો શું છે, તમને સરોવર કે પર્વતો કે બીચ માં એક સરોવર હે, પર્વતો ની વચ્ચે સરોવર હે। ચાલો સરોવર, સરોવર માં શું છે, તમને શું દેખાય છે, સરોવર માં જહાજ તરે છે, સરોવર માં જહાજ તેર રહા હે, તો લખો બધા, સરોવર મેં જહાજ તેર રહા હે। પછી પછી જુઓ જો, ઊંટ છે, તમને ઊંટ દેખાય છે, કેટલા ઊંટ છે, ત્રણ છે, ઊંટ જાય છે, તો શું લખવાનું, કેટલા છે, નજીક નથી દેખાતા આપને, દૂર દેખાય છે, તો લખો, દૂર દૂર ઊંટ જા રહે હે। પછી લખો, કેવું મસ્ત ચિત્ર છે,
તો શું લખવાનું આપણે? બધા મન ભાવન ચિત્ર છે, દ્રશ્ય હે. ચાલો, અહીંયા મેં તમને આખે આખું જે દ્રશ્ય તમને હતું તે દ્રશ્યનું બધા એક 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 કરીને, કિસાન ખેતમાં ફસલ કાટ રહ્યા હે, કુવા હે, કુટિયા હે, પક્ષી હે, પેડ હે, નારિયેલનું પેડ છે, ઊંટ છે, સરોવર છે, હોડી છે, બધું મેં તમને સમજાવીને લખ્યું. તમારે પણ સારા અક્ષરે આવી રીતે લખવાનું છે. તો ચાલો આગળ શું શું છે? પેજ નંબર 29 ઉપર શું છે? તો પેજ નંબર અગલ અલગ અલગ ફૂલો કે ચિત્ર એકઠે કરે, ત્યાં ચિપકાઈએ ઓર ઉનકે નીચે હિન્દી નામ લખીએ. તો તમારે શું કરવાનું છે? તમને અલગ ચિત્ર એટલે ફૂલના ચિત્ર તમને ક્યાંય જોડતા હોય તો તમારે અહીંયા લગાવવાના છે. એની નીચે તમારે શું કરવાનું છે? તેનું નામ લખવાનું છે. આ બધા તમારે પ્રક્રિયા શું કરવાનું છે? તો જાતે કરવાની છે. વિદ્યાર્થીએ જાતે જ કરવું. ચાલો હવે આપણે આગળ આ જે અધર નીચે વાક્ય લખવાના છે આગળના વિડીયોમાં લખીશું. બધાએ સરસ સુંદર અક્ષરે સ્વાપોથી પૂરવાની છે.